નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાયાનો સજીવના પાયાનો એકમ કોષ જોઈ રહ્યા છે અને એમાં લાસ્ટ ટાઈમ આપણે 10મો અને 11મો પ્રશ્ન જોયો હતો. થોડો યાદ કરી લઈએ, પ્રસરણ એટલે શું? તો મેં તમને કહ્યું હતું કે કોઈ પણ દ્રવ્યના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણ તરફથી તેમના ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે અને આ ક્રિયાને પ્રસરણ કહે છે, બરાબર. અને આ વાત આપણે વાયુ વિનિમયના આધારે કહેવાની છે, બરાબર. આપણે જ્યારે પણ કોષપટલ એટલે કે કોષરસ પટલ જે હતો એનો અભ્યાસ કર્યો હતો, એમાં કોષરસ પટલના અલગ અલગ જે ગુણધર્મોમાં હતા એમાં એક આ ગુણધર્મ પણ હતો કે જેમાં તેઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો વાયુ વિનિમય જે છે એ પ્રસરણના માધ્યમથી કરે છે અને પાણી જે છે એ પાણીનો નિકાલ કે પ્રવેશ એ આશ્રુતિ દ્વારા કરે છે. તો અહીંયા ફરીથી એ પ્રસરણ સમજીશું કે કોઈ પણ દ્રવ્યના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે અને આ ક્રિયાને પ્રસરણ કહે છે. જીવંત કોષોમાં વાયુ વિનિમય ક્રિયા પ્રસરણના સિદ્ધાંત દ્વારા જ થાય છે. દાખલા તરીકે કોષની અંદર થતા શ્વસનના પરિણામે કોષની અંદર જે શ્વસન થાય છે ત્યાં CO2 ઉત્પન્ન થાય છે. આથી કોષની અંદરના વિસ્તારમાં CO2ની માત્રા વધે છે અને તેથી CO2ની સાંદ્રતા પણ વધે છે, બરાબર. પરિણામે શું થાય છે? પરિણામે CO2ની સાંદ્રતા વધે છે, તેથી તેની સાપેક્ષમાં વાતાવરણ જે છે બહારના પર્યાવરણની અંદર ત્યાં CO2ની સાંદ્રતા ઓછી હોય છે અને આમ થવાને કારણે કોષની અંદર વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી CO2 કોષની શરીરની બહાર પર્યાવરણની અંદર વાતાવરણની અંદર જ્યાં CO2ની સાંદ્રતા ઓછી છે તે તરફ પ્રસરણ પામે છે અને આ જ રીતે પ્રસરણ દ્વારા જ પર્યાવરણમાંથી O2 કોષમાં પ્રવેશે છે. આપણને ખબર છે કોષમાં શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને CO2 ઉત્પન્ન થાય છે, એટલે કોષની અંદર ઓક્સિજનની સાંદ્રતા ઓછી હશે, ઓક્સિજનનું પ્રમાણ ઓછું હશે. એની સરખામણીમાં પર્યાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં ઓક્સિજનની સાંદ્રતા વધુ હોય છે, તેથી વધુ ઓક્સિજનની સાંદ્રતા ધરાવતા વિસ્તાર એટલે કે વાતાવરણમાંથી જે કોષ ઓછી સાંદ્રતા ધરાવતા કોષની અંદર આ O2 એટલે પ્રાણવાયુ પ્રવેશ પામે છે, બરાબર. તો આમ પ્રસરણની ક્રિયા કોષો તેમજ કોષો અને પર્યાવરણ વચ્ચે થતા વાયુ વિનિમયમાં મહત્વનો ભાગ ભજવે છે, એટલે પ્રસરણ એ વાયુ વિનિમય માટે આવશ્યક છે. ત્યાર પછી આપણે જોયું હતું કે પરસ્પર સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર, તો ત્રણ પ્રકારના દ્રાવણ હતા, બરાબર. એક તો સમસાંદ્ર દ્રાવણ, તો કે જે બંને દ્રાવણોમાં દ્રાવણની સાંદ્રતા અને પાણીની સાંદ્રતા બંને સાંદ્રતા સરખી હોય તો તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ એટલે કે આઇસોટોનિક દ્રાવણ કહે છે. એ જ રીતે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતા કરતાં ઓછી હોય પરંતુ બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં અહીંયા પાણી કેવું હોય વધારે હોય પ્રથમ દ્રાવણમાં, તો તેને અધોસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપોટોનિક દ્રાવણ કહે છે. તો આ દ્રાવણમાં દ્રાવણની દ્રાવણ સાંદ્રતા ઓછી હશે પરંતુ પાણી એ બીજા દ્રાવણ કરતાં તો વધારે જ હશે, એટલે સાંદ્રતા દ્રાવણની ઓછી પરંતુ પાણી વધારે હોય છે. એની સામે બીજું છે અધિસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપરટોનિક દ્રાવણ, તો કે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય પરંતુ બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં આમાં પાણી ઓછું હોય તો તેને અધિસાંદ્ર દ્રાવણ એટલે હાઇપરટોનિક દ્રાવણ કહે છે. તો મિત્રો આ વાત આપણે ગઈકાલે જોઈ હતી, હવે આજે આપણે એનો ઉપયોગ જોવાના છીએ. તો મિત્રો પ્રસરણની વાત આપણે સમજ્યા, હવે આજે આપણે આશ્રુતિની વાત સમજીશું કે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ પર થતી અસરો આપણે સમજાવવાની છે, જુદી જુદી સાંદ્રતા ધરાવતા હોય તેવી. તો ત્રણ પ્રકારની સાંદ્રતા આપણે જોઈ છે, એમાં આપણે જુદા જુદા સાંદ્રતા માટેના ઉદાહરણ લઈશું. તો પહેલું જ છે કે જો કોષને હાઇપોટોનિક, હવે યાદ રાખજો હાઇપોટોનિકની અંદર શું હોય, તો કે કોષની અંદરની દ્રાવણની સાંદ્રતા ઓછી હોય પરંતુ પાણીની સાંદ્રતા વધારે હોય, તો જો કોષને હાઇપોટોનિક દ્રાવણની અંદર મૂકવામાં આવે છે ત્યારે આ ઘટનામાં વધારે પાણી કોષમાં દાખલ થાય છે, કારણ કે દ્રાવણની અંદર પાણીની સાંદ્રતા વધારે છે અને કોષની અંદર પાણીની સાંદ્રતા ઓછી છે, એટલે કોષ એ પાણીનું શોષણ કરે છે અને પરિણામે એ ફૂલે છે અને કોષનું કદ વધે છે. તો ફરીથી જો કોષને હાઇપોટોનિક એટલે કે પાણી દ્રાવણની સાંદ્રતા ઓછી હોય ને પાણીની સાંદ્રતા વધારે હોય એવા દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે જે કોષ છે એ કોષની અંદર શું હોય, તો કે પાણીની સાંદ્રતા દ્રાવણમાં વધારે છે કોષમાં ઓછી છે, ત્યારે આપણે જ હમણાં
દેખ્યું હતું કે વધારે સાંદ્રતા ધરાવતા તરફથી ઓછી સાંદ્રતા તરફ દાખલ થાય એટલે દ્રાવણની અંદર જે પાણી છે એ પાણીનું શોષણ કોષ કરે છે અને પરિણામે તે ફૂલે છે અને તેનું કદ વધે છે. આવું જ આપણે બીજા તો એવી જ રીતનું બીજું કે જો કોષ આઇસોટોનિક હોય, આઇસોટોનિક એટલે શું, તો કે કોષની અંદરનું જે દ્રાવણ છે એની સાંદ્રતા કેવી હોય, આઇસોટોનિક છે એટલે બંનેની સાંદ્રતા કેવી સરખી, તો કે કોષની અંદર રહેલા દ્રાવણની સાંદ્રતા અને પાણીની સાંદ્રતા બંને સમાન હોય ત્યારે પાણી કોષ કલાકમાંથી બંને દિશામાં પસાર થાય છે. એટલે કે જે જેટલું પાણી કોષની અંદર પ્રવેશે છે એટલું જ પાણી કોષની બહાર પણ નીકળી જાય છે, તેથી કોષમાં કોઈ કોષના કદમાં કોઈ ફેરફાર થતો નથી. તો પહેલું હતું હાઇપોટોનિક, બરાબર. હાઇપોટોનિકની અંદર આપણે જોયું કે જે દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતા ઓછી હોય છે અને તેમાં રહેલા પાણીની સાંદ્રતા વધારે હોય છે. આવા દ્રાવણની અંદર કોષને મૂકવામાં આવે છે ત્યારે કોષ એ બહાર જે દ્રાવણની અંદર વધારે પાણીની સાંદ્રતા છે તેનું શોષણ કરે છે અને તેથી તેનું કદ વધે છે. જ્યારે અહીંયા આઇસોટોનિક દ્રાવણ હોય જેની અંદર પાણીની સાંદ્રતા અને દ્રાવણની સાંદ્રતા બંને સરખી હોય તો એવાની અંદર જો કોષને મૂકવામાં આવે તો શું થાય, તો કે કોષ કલામાંથી બંને દિશામાંથી પાણી પસાર થશે. તો એક દિશામાંથી જેટલા પ્રમાણમાં પાણી અંદર આવશે તેટલું જ પાણી કોષની અંદરથી બહાર દાખલ થાય છે અને પરિણામે તેના કદમાં કોઈ ફેરફાર થશે નહીં. અને ત્રીજી વાત છે, જો કોષને હાઇપરટોનિક એટલે કોષના અંદરની દ્રાવણની સાંદ્રતા વધારે હોય અને પાણીની સાંદ્રતા ઓછી હોય તો આવી સ્થિતિની અંદર આવા દ્રાવણમાં જ્યારે કોષને મૂકવામાં આવે છે ત્યારે ઊંધું થશે. પહેલાંની અંદર આપણે દેખ્યું કે કોષ એ બહારથી પાણીને શોષણ કરતું હતું ને એટલે એનું કદ વધ્યું, પણ જ્યારે આવા હાઇપરટોનિકની અંદર દ્રાવણની અંદર જ્યારે કોષને મૂકવામાં આવશે તો કોષની અંદર પાણીની સાંદ્રતા વધારે હશે અને કોષની બહાર જે દ્રાવણ છે એની અંદર પાણીની સાંદ્રતા ઓછી હશે. પરિણામે કોષમાંથી જે વધારાનું પાણી છે એ બહાર નીકળી જાય છે અને કોષ સંકોચાય છે અને તેનું કદ ઘટે છે. તો પાણીની સાંદ્રતા વધારે હોય એવા કોષની અંદર મૂકે ત્યારે કોષ પાણી શોષે છે તેથી તેનું કદ વધે છે, અને પાણીની સાંદ્રતા ઓછી હોય એટલે કે હાઇપરટોનિક હોય એ પરિસ્થિતિની અંદર કોષમાંથી વધારાનું પાણી એ દ્રાવણની અંદર શોષાઈ જાય છે, પરિણામે કોષનું કદ ઘટે છે અને એ સંકોચન પામે છે.